નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલને લગતા આ વિડીયોમાં કુલ જોઈશું 50 પ્રશ્નો, 50 એમસીક્યુ, જે આપની પરીક્ષા માટે અગત્યના બની રહેશે. તો અહીં આપણે અગાઉ 50 પ્રશ્નો મૂકી દીધા છે અગાઉ, એના પછીના હવે 51 થી 100 પ્રશ્નો આપણે આમાં જોવાના છે. એટલે કુલ છે આ વિડીયોમાં 50 પ્રશ્નો. એટલે 51 પ્રશ્ન એવી રીતના છે કે 3, 10, 24 અને 45 એ રીઝનિંગ બરાબર. તો એમાં નેક્સ્ટ હવે શું આવશે આપણે? તો નેક્સ્ટ આવશે આપણે 73. પ્રશ્ન 52, ભારતમાં કયા સ્થળેથી મહાત્મા ગાંધીએ પ્રથમ સત્યાગ્રહના મંડાણ કર્યા હતા? જવાબ છે ચંપારણ. પ્રશ્ન 53, કાશી પૂર્વ દિશામાં રહેલ સૂર્ય તરફ મોઢું રાખીને ચાલે છે, ત્યારબાદ તે જમણી તરફ ફરીને આગળ ચાલે છે, ત્યારબાદ તે ડાબી તરફ ફરીને આગળ ચાલે છે, ત્યારબાદ તે ડાબી તરફ ફરીને તથા છેલ્લે જમણી તરફ ફરીને ચાલે છે. તો હવે તેનું મોઢું કઈ દિશામાં છે? જવાબ પૂર્વ દિશામાં. પ્રશ્ન 54, બુદ્ધિઆંક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? ઠીક છે, વાસ્તવિક અને માનસિક ઉંમરનો ગુણોત્તર. પ્રશ્ન 55, ગુજરાત રાજ્ય પોલીસ તંત્રને કુલ કેટલી રેન્જમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ 7 રેન્જમાં. પ્રશ્ન 56, ભારતીય પુરાવા અધિનિયમ મુજબ દસ્તાવેજના બે પ્રકાર કયા છે? એ છે પ્રાથમિક અને ગૌણ, એમ બે પ્રકારના દસ્તાવેજ છે. પ્રશ્ન 57, ભારતનું ન્યાયતંત્ર એટલે છે એકતંત્રી અને સંકલિત. એટલે માત્ર એ આવશે, માત્ર એક જ સાચું છે. ઓપ્શન આવશે એ. નેક્સ્ટ 58 પ્રશ્ન, બખેડામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે? સોરી, આમાં એકતંત્રીને સંકલિત અને બીજું સ્વતંત્ર નિષ્પક્ષ બે હોય છે બરાબર. એટલે આપણે સી આવશે ઓપ્શન બરાબર. એટલે જવાબ સી સાચો છે. એકતંત્રીને સંકલિત તો છે પણ સ્વતંત્ર અને નિષ્પક્ષ એ હોય છે ભારતનું ન્યાયતંત્ર. એટલે આપણે સી આવશે, એક ની આ સી, સોરી સી ઓપ્શન આવશે. રેડી, બંને સાચા છે, એક ને બે. પ્રશ્ન 58, બખેડામાં ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોય છે? બખેડામાં કુલ બે, ઓછામાં ઓછી બે તો હોવી જોઈએ, એનાથી વધારે હોય તો ચાલે પણ ઓછી એનાથી ચાલે નહીં. શરત પાસ એટલે, શરત પાસ એટલે શું? શરત પાસ એટલે ઉલટ તપાસ પહેલાંની તપાસ. પ્રશ્ન 60, દેહાંત દંડની સજા માટે શું સાચું છે? સુપ્રીમ કોર્ટ જ કરી શકે, હાઈકોર્ટ કરી શકે, સેશન કોર્ટ કરી શકે. તો આમાંથી કોઈ ના કરી શકે એટલે આપણે આવશે ડી, ત્રણેય ખોટા છે. પ્રશ્ન 61, એક વેપારી તોલ માપના સાધનોનો કપટપૂર્વક ઉપયોગ કરે છે, ઇન્ડિયન પિનલ કોડ મુજબ તેનો ગુનો કયો થશે? એ થશે નોન કોંગિઝેબલ. જવાબ આવશે બી. પ્રશ્ન 62, ગુનો બનવાના ચાર તબક્કા પૈકી પ્રથમ તબક્કો, ગુનો બને છે એમાં ચાર તબક્કા થાય, એમાં સૌથી પ્રથમ તબક્કો કયો? તો એ છે ઈરાદો. પ્રશ્ન 63, નીચેનામાંથી કયો ગુનો ગંભીર ગુનો નથી? તેમાં આવશે લૂંટ. પ્રશ્ન 64, ડાયાલિસિસ કયા અંગ સાથે સંબંધિત છે? એ છે કિડની સાથે. પ્રશ્ન 65, કાસ્ટ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? એ તો ગ્રેસિયા કે ઓર્ટાએ.
પ્રશ્ન 66 એકથી સો વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે? કુલ આવે છે 8. પ્રશ્ન 67 3 વત્તા 3 ગુણ્યા 3 - 3 તનો જવાબ શું આવશે? તો ભાગો સભા ગુણાકાર કરવાના પહેલા 3 9 9 માં 3 ઉમેરીએ, 9 માં 3 12 12 માં 3 બાદ કરવાના એટલે આવશે 9. એટલે ડી જવાબ 9 સાચો, ડી જવાબ આવશે 9 67 નો. પ્રશ્ન 68 વર્ષ 2016 માં ઓલિમ્પિક રમોત્સવ કયા શહેરમાં યોજાયો હતો? તે તો રિયો દ જેનેરોમાં. પ્રશ્ન 69 ભારતીય ફોજદારી અધિનિયમ કોણે ઘડેલ છે? એ છે લોર્ડ મેકોલે. પ્રશ્ન 70 વીજળી વપરાશ બિલની આકારણી યુનિટ વપરાશના આધારે થાય છે, આ એક યુનિટનો અર્થ શું થશે? એ થશે 1000 વોટ ઉર્જા 1 કલાક માટે વપરાય છે એટલે એને 1 યુનિટ કહેવાય છે. પ્રશ્ન 71 ઘોડામાં કેટલા જોડ રંગસૂત્ર આવેલો હોય છે? એમાં આવેલ છે 32 જોડ. પ્રશ્ન 72 રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવાય છે? એ મનાવાય છે 11મી મેના રોજ. પ્રશ્ન 73 સોફી શું છે? તો સોફી એ એક રોબોટ માછલી છે. પ્રશ્ન 74 ડૂક મારવી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? તે છે ખોખો. પ્રશ્ન 75 નીચે પૈકી કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા જ યથાવત રહેશે એટલે એમનો એમ રહેશે? તેમાં આવશે બી ઓપ્શન. પ્રશ્ન 76 ભારત છોડો આંદોલન વખતે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? એ હતા મૌલાના અબુલ કલામ આઝાદ. પ્રશ્ન 77 નીચેમાંથી કયું ભૂમિગત પ્રકાંડ નથી? જવાબ ગાજર, એ છે મૂળ. પ્રશ્ન 78 તિલક કરતા 53 થયા જપ માળાના નાકા ગયા, આ પંક્તિ કોની છે? એ છે અખાની. પ્રશ્ન 79 કયા બંધારણીય સુધારાને મિની બંધારણ કહેવાય છે? એ 42મો જે સુધારો છે એ મિની બંધારણ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 80 ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલ છે? જવાબ છે ઉષ્ણ કટિબંધ. પ્રશ્ન 81 કન્વિનિયન્ટ એક્શનના લેખક કોણ છે? લેખક છે નરેન્દ્ર મોદી. પ્રશ્ન 82 નીચેનામાંથી કઈ બાબતને લોથલની નગર રચના સાથે સંબંધ જ નથી? જવાબ અનાજના વિશાળ કોઠારો. હવે વાયરસથી તો રોગ કયો છે? તો એ છે શીતળા. પ્રશ્ન 84 29 માર્ચ 2018ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કુલ EMS સર્વિસ શા માટે છે? એ છે જાપાનથી ખાદ્ય પદાર્થની આયાત કરવા માટે. પ્રશ્ન 85 આકૃતિ આપી છે, આ આકૃતિ હોય તો નેક્સ્ટમાં છેલ્લામાં કયા પ્રકારની આકૃતિ આવશે? તો આમાંથી લાગુ પડતી નથી. નેક્સ્ટ પેજ ઉપર બીજા ઓપ્શન છે જોઈ લઈએ આપણે, એમાં આપણે સી આકૃતિ લાગુ પડે છે કારણ કે બંને છેડા આજના 2માં ભેગા થઈ જશે. પ્રશ્ન 86 ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક કઈ સાલમાં મેળવ્યો છે? એ છે ઈસવીસન 1928માં. પ્રશ્ન 87 કઈ બેંકને બેંકોની બેંક કહેવાય છે? જવાબ આરબીઆઈ.
પ્રશ્ન 88 ગઝલ વિશ્વ સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે જવાબ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર પ્રશ્ન 89 ભારત છોડો ચળવળ કઈ સાલમાં શરૂ થઈ હતી જવાબ ઈસવીસન 1942માં પ્રશ્ન 90 જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે જવાબ સાહિત્ય ક્ષેત્રે પ્રશ્ન 91 નીચેનામાંથી કયું અલગ છે તો જવાબ છે બેન્ચ કારણ કે આ બધા સજીવ છે અને આ બેન્ચ નિર્જીવ છે એટલે 91માં જવાબ આવશે ડી પ્રશ્ન 92 મહારાણા પ્રતાપના પ્રખ્યાત ઘોડાનું નામ શું હતું તો એ હતું ચેતક પ્રશ્ન 93 વરસાદ તો પૂર તો એમાં બંધ બેસતું છો તો ઘોંઘાટ તો ત્રાસ કારણ કે લાગુ પડવું જોઈએ પ્રશ્ન 94 વેદ પાલનપુરમાં રહે છે નીચેનામાંથી કયા હક માટે તેને ગુજરાત સરકાર તરફથી વિધિવત મંજૂરીની જરૂર છે વાહન હંકારવાનો હક ત્યાંથી એમને મળશે બાકી બધું અલગ ત્યાંથી લઈ શકે પણ પાલનપુરમાંથી જેને વાહન હંકારવાનો હક લેવો પડે છે પ્રશ્ન 95 બંધારણનું અર્થઘટન કરવાની સર્વોચ્ચ સત્તા કોને છે એ છે સર્વોચ્ચ અદાલતને પ્રશ્ન 96 સંયુક્ત રાષ્ટ્ર સંદર્ભે વીટો પાવર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી જવાબ સત્તા ધરાવતા 5 સભ્યો પૈકી કોઈ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લેવાય આ વિધાન સાચું નથી પ્રશ્ન 97 આજથી હવે ભારતમાં કોઈ રાજા નથી કોઈ પ્રજા નથી અને બધા જ રાજા છે અને બધા જ પ્રજા છે બંધારણ લાગુ પડ્યું તે વખતે ઉચ્ચારેલા આ શબ્દો કોના છે એ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના એમાં 97 જવાબ છે ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હવે 98 પ્રશ્ન ભારતીય બંધારણ એટલે એ છે કોઈ પણ ધર્મનો રાજધર્મ તરીકે સ્વીકાર કર્યો નથી એવું બંધારણ પ્રશ્ન 99 4 એપ્રિલ 2018ના રોજ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમના ઉદ્ઘાટન સમારોહમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને ભારતીય ખેલાડીનું કયા ખેલાડીએ નેતૃત્વ કર્યું હતું જવાબ પીવી સિંધુએ પ્રશ્ન 100 ઈસવીસન 1952માં સ્થપાયેલ ઇન્ડિયન સોશિયોલોજી સોસાયટીના પ્રેરણાસ્ત્રોત અને સોશિયોલોજી બુલેટિનના મુખ્ય સંપાદક કોણ હતા જવાબ ડોક્ટર ગોવિંદ સદાશિવ સૂર્ય તો આ હતા પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકના જે આપણે આવનાર જે પરીક્ષાઓ છે એના માટે અગત્યનો 50 MCQ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જોતા રહો એજ્યુકેશન ગુજરાતીને શીખતા રહો નવો નવો સપોર્ટ દેતા રહેજો